આની પર ગયા તમે, કોની પર? આર ડેશ પર પહોંચ્યા. તો આ બંને વચ્ચેનો જે તફાવત થયો એને હું ડેલ્ટા આર લખું. આ આકૃતિને હું બહાર કાઢી મૂકું, અહીં જુઓ આખી આકૃતિને. તો અહીંયા આગળ જુઓ, આ ઉગમ બિંદુ હતું, આ ઉગમ બિંદુ. પેલા અહીંયા આગળ ગયા, પછી તમે અહીંયા આગળ પહોંચ્યા કઈ આર ડેશ પર, આ આર થી. અને આ બે વચ્ચેનો તફાવત થયો ડેલ્ટા આર થયો. સમજ પડી આવે? હલો, આ જે વસ્તુ બતાવે છે ડેલ્ટા આર, આનો હેડ એન્ડ ટેલ પ્રમાણે આ રીતે તમે ગોઠવો. હેડ એન્ડ ટેલ પ્રમાણે આ એની ટેલ છે, એનો હેડ છે. અહીંયા આગળ મેં ડેલ્ટા આર આની પર મૂક્યો, તો હવે સદિશના સરવાળાની રીતે શું લખાય? સદિશના સરવાળાની રીતે, સદિશના સરવાળાની રીતે અહીંયા આગળ તમે લખશો આર પ્લસ ડેલ્ટા આર. આ બેનું સમેશન કરો એટલે તમને પરિણામી મળે. ફરી વાર પેલું જોઈ લો, જો આ એ સદિશ હતો, એની પર આ બી સદિશ મૂક્યો હતો, એ અને બી. તો આપણે આ બેને જોઈન કરતા હતા, આર બરાબર શું લખતા હતા? એ પ્લસ બી લખતા હતા. હલો, બરાબર. હવે આને ઉલટાવો. અહીં વિચારો કે આ બી સદિશ હતો અને આ એ સદિશ અહીં નતો લીધો, મેં ઉપર લીધો. આમ અહીંયા આગળ બી સદિશ હતો અને એ સદિશ મેં આ રીતે લઈ લીધો, બરાબર. હેડ એન્ડ ટેલ પ્રમાણે આને આપણે જોઈન કરીએ તો આ પણ આર બરાબર એ પ્લસ બી થાય. એવી રીતે જો આ એ છે, આ બી છે, તો એ પ્લસ બી બરાબર આર ડેશ લખાય. જેવી રીતે અહીંયા આગળ એ પ્લસ બી બરાબર આર લખો, જેવી રીતે આર પ્લસ ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ આર ડેશ લખાય. ધેરફોર મેં અહીંયા આગળ લખ્યું આર પ્લસ ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ આર ડેશ સદિશ. ધેરફોર ડેલ્ટા આર ડેશ ઇઝ ઇક્વલ ટુ આર ડેશ માઇનસ આર. આવું થયું. હલો, સમજ પડ્યા? ઓકે, હવે થોડું કઈ ધ્યાન આપી દો. લાલ પેન કઈ જો, આ અંતર એક્સ હતું, આટલું અંતર. એનાથી તમે વધારી ગયા એટલે આ બાજુ ગયા હતા, ડેલ્ટા એક્સ અહીં વધારી, એટલે મેં ડેલ્ટા એક્સ અહીં આગળ લખ્યું. તો ટોટલ એમાઉન્ટ આ સ્થાન પર કેટલી થશે? એક્સ વત્તા ડેલ્ટા એક્સ થશે, ક્લિયર. તો આ જે અંતર, આમાંથી હું આટલું અંતરમાંથી એક્સ બાદ કરી નાખું છું, એટલે આ મને મળશે ડેલ્ટા એક્સ મળશે. એ રીતે આ અંતર કેટલું થયું? વાય પ્લસ ડેલ્ટા વાય થયું. એમાંથી હું આટલું બાદ કરી નાખું, વાય બાદ કરી નાખું, એટલે મને ડેલ્ટા વાય મળે. સમજ પડે છે? ક્લિયર. તો એનો મતલબ એ થયો કે ડેલ્ટા આર જો મારે શોધવું હોય તો આર ડેશ માંથી મારે આર બાદ કરવો પડે. તો આર ડેશ જે છે એમાંથી હું આર બાદ કરી નાખું, એટલે મને ડેલ્ટા આર મળે. એનો મતલબ કે જો હું અહીંયા આની જગ્યાએ લખીશ એક્સ ડેલ્ટા એક્સ લખું, તો એક્સ માઇનસ એક્સ એક્સ પ્લસ એક્સ એક્સ ડેશ માઇનસ હું અહીંયા લખીશ એક્સ, તો ફક્ત રહેશે મારી જોડે શું? ચલો, આર ડેશ બરાબર શું લખાય? જે રીતે અહીંયા મેં લખ્યું એક્સ એક્સ વત્તા વાય નો જે કેરેટ, બરાબર. તો આર ડેશ બરાબર હું આવું લખી શકું એક્સ પ્લસ ડેલ્ટા એક્સ આઈ કેરેટ માઇનસ, બરાબર, પ્લસ અહીંયા આગળ વાય પ્લસ ડેલ્ટા વાય જે કેરેટ માઇનસ. આ ની જગ્યાએ હું લખીશ એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ. લખાય આવું? બોલો, લખાય આવું? ચલો, હવે આ કૌંસ હું કાઢી નાખું, બરાબર. આ કૌંસ હું કાઢી નાખું, ઉપર લખવું પડશે, બરાબર. આ જો કૌંસ આપણે કાઢી નાખીએ તો જો આ આની જોડે આઈ કેરેટ આઈ કેરેટ આઈ ગયો, આ આઈ કેરેટ ને આઈ કેરેટ, આ પ્લસ માઇનસ આ ઉડી જવાનું, બરાબર. એ રીતે આ જે કેરેટ અને આ જે કેરેટ, તો આ પ્લસ માઇનસ આ પણ ઉડી જશે. આ માઇનસ અંદર લઈશું એટલે આ માઇનસ થઈ જવાનું, તો આ પ્લસ માઇનસ ઉડી જવાનું. એટલે તમારે જો રહેશે શું? ડેલ્ટા આઈ કેરેટ ને ડેલ્ટા વાય જે કેરેટ, આટલું જ રહેશે. એટલે કે તમારી જોડે ડેલ્ટા આર બરાબર ફાઇનલ ફોર્મ્યુલા આવશે ડેલ્ટા એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય જે કેરેટ. આ સમજ પડી? ના પડી હોય તો મને કહો, ફરી સમજે. હલો મિતુલ, ફરી વાર જોઈ લેજે. જો આપણે શોધ્યું, આપણે જોડે જવાબ લાયા છે ડેલ્ટા આર સદિશ ઇઝ ઇક્વલ ટુ આર ડેશ માઇનસ આર. હવે આર ડેશ આપણે શું લખીએ છીએ? આર ડેશ એટલે આખું મૂલ્ય. તો અહીંયા તમે લખશો એક્સ પ્લસ ડેલ્ટા એક્સ આઈ કેરેટ પ્લસ y પ્લસ ડેલ્ટા y જે કેરેટ. આ ખાલી r ડેશ થયો, માઇનસ x i કેરેટ પ્લસ y જે કેરેટ, આ r થયો. આ મૂલ્ય r નું, આ મૂલ્ય ડેલ્ટા r નું. હવે જુઓ આને સાદરૂપ આપો, x i કેરેટ પ્લસ ડેલ્ટા x i કેરેટ પ્લસ
y j caret plus delta y j caret minus xi caret minus y j caret. હવે જો કેટલું ઉડી જાય છે તમે જોઈ શકો છો. જો x x વાળું પદ આ ઉડી જવાનું, i caret વાળું y વાળું પદ પણ ઉડી જશે. રહ્યા તમારી જોડે આ બે, એટલે અહીંયા તમે લખશો therefore delta r is equal to delta x i caret plus delta y j caret. માટે મેં ડાયરેક્ટ આ ઇક્વેશન લખ્યું. તમને ચલો સમજ પડી ગઈ છે ચોપડીમાંથી, તો તમે ડાયરેક્ટ લખી શકો છો. આ બધી વસ્તુ મેં તમને કેલ્ક્યુલેશન કરી બતાવી. બોલો સમજ પડી? ઓકે, ચોપડી નાની છે વિચારશો નહીં, ચોપડીના એક એક સ્ટેપ સમજવાના છે, બરાબર? તો આ ઉપરથી તમારે આ વસ્તુ આવે છે. હવે આના પરથી મેં તમને કીધું કે આ સ્થાનાંતર મળ્યું આપણે પી થી પી બિંદુ પી ડેશ પર ગયા. તમે એક બિંદુ પરથી બીજા બિંદુ પર ગયા એટલે તમને સ્થાનાંતર મળ્યું. સ્થાનાંતર પરથી તમે કહો સરેરાશ વેગ શોધો. સરેરાશ વેગ બરાબર, તમારી જોડે સરેરાશ વેગ નું ચિહ્ન આના બરાબર લખવા જાવ. સરેરાશ વેગ બરાબર બરાબર, અને સરેરાશ વેગ આ રીતે પણ લખાય, આ રીતે બ્રેકેટ કરી દો તો ચાલે, અને બી ની ઉપર લાઈન ખાલી કરો, એરો નહીં મારવાનો. ઇઝ ઇક્વલ ટુ તમે લખશો ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. આ શું બતાવશે આપણને? સરેરાશ વેગ બતાવે. ક્લિયર? ચલો, ધેરફોર વી બાર ઇઝ ઇક્વલ ટુ એ મૂલ્ય આની નીચે પણ લઈ શકાય. ડેલ્ટા આર તો આ વેલ્યુ છે, એટલે કે ડેલ્ટા એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય જે કેરેટ છેદની અંદર આવી જશે ડેલ્ટા ટી. હું આને અલગ અલગ કરી આલું, તો ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી જે કેરેટ. હવે જે રીતે ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી બરાબર સરેરાશ વેગ થયો, એ રીતે આને પણ હું લખી શકું. આને પણ સમજાવ્યું પેલા કલાક આપ્યો, અડધો કલાક, પછી 10 મિનિટ, 5 મિનિટ, 1 મિનિટ, મિલી સેકન્ડ, નેનો સેકન્ડ, એમટો સેકન્ડ, આ રીતે સમય આપણે ઘટાડ્યો હતો, બરાબર? તો એ રીતે આ બે વચ્ચે હું જો આને ટેન્સ ટુ ઝીરો લઈ લઉં, ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો લઈ લઉં, બરાબર? તો એના બે ચાર આલેખ છે એ હું દોરું અને પછી હું તમને સમજાવું કે ડેલ્ટા ટી ટેન્સ ટુ આપણે ઝીરો કેવી રીતે લઈએ છીએ, બરાબર? જો આપણે આલેખ દોરીએ ત્યાં સુધી આ સૂત્ર હું આ બાજુ મૂકી દઉં. વી બરાબર એને કે તમે લખ્યું છે કે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી જે કેરેટ, બરાબર? આને હજુ લિમિટમાં મૂકી નથી. લિમિટનો મિનિંગ છે હવે આકૃતિમાં તમને આપેલો, બરાબર? એ ત્રણ આકૃતિ આપણે જોઈએ અને પછી આપણે આગળ વધીએ. અત્યારે આપણે ત્રીજા સ્ટેજ પર આવ્યા છે. કહું, પહેલું આપણે સ્થાન સમજ્યા, સ્થાનાંતર સમજ્યા. ડેલ્ટા આર, ડેલ્ટા આર એ થયો સ્થાનાંતર. હું આ ડેલ્ટા આર જે છે એ આ સમજ્યા આપણે. હવે આપણે સરેરાશ વેગ સમજીએ. સરેરાશ પછી હું તત્કાલીન પર દઈશું. ચલો, ફરી પાછી આપણે ત્રણ આકૃતિ દોરી દઈએ. થોડું ટિપિકલ છે. ચલો, બીજી આકૃતિ, બીજી પેન લઈ. ચલો, આ જે થયો ડેલ્ટા આર વન થયો, બરાબર? ડેલ્ટા આર શું થયો? આ ડેલ્ટા આર ટુ જે થયો એ નાનો થયો. જોઈ લો, ડેલ્ટા આર એનાથી નાનો થયો, આટલો તો આ ઓછો થયો, બરાબર? અને જયારે આ જ પોઈન્ટ પર હું લેવું, આ બંનેને એક જ પોઈન્ટ પર હું લઈ લેવું વચ્ચે, એના સ્પર્શકની દિશામાં ગયો, બરાબર? તો અહીંયા આગળ તમારો આ ડેલ્ટા આર એકદમ અતિ સૂક્ષ્મ થયો, બરાબર? આ આર અને ડેલ્ટા આર. તો શું થાય છે? જેમ જેમ સમય તમે ઓછો લો છો, અહીં તમે આ ડેલ્ટા ટી વન હતો, આ ડેલ્ટા ટી ટુ હતો, અને ડેલ્ટા ટી થ્રી હતો. તો જેમ સમયગાળો તમે ઓછો લો છો, મેં માનવના સમય કિસ્સામાં શું કર્યું, સમયગાળો ઓછો કરતો, તો સમયગાળો જેમ જેમ ઓછો કરે તેમ તેમ આપણે એના મૂલ્યની નજીક જઈએ. જો આપણે કલાક આપી દઈશું તો આગળ નીકળી ગયો હશે, અડધો કલાક તો એ વહેલો પકડાશે, 5 મિનિટ તો વહેલો પકડાશે, 1 મિનિટ તો વહેલો પકડાશે, 1 સેકન્ડ તો વહેલો પકડાશે, 1 નેનો સેકન્ડ એકદમ ઝડપથી પકડી જશે.
एक समय एवो आवशे के आ बन्ने आलेख आ रीते आई जाय, आ वस्तु बन्ने एकाकार थई जाय बन्ने, तो एक ज क्षण आपणने मळी जाय सीधे सीधे छेल्ला आलेख में तमे आ रीते आपेलो जो लास्ट आलेख नी अंदर। तो अहींया के तमे शुं करो कि डेल्टा टी टेन्स टू शुं करो छो ओछो करतो जाओ, एनो मतलब एवो थयो कि डेल्टा टी वन इज ग्रेटर देन डेल्टा टी टू इज ग्रेटर देन डेल्टा टी थ्री थाय, एने अनुरूप अहींया के तमारो डेल्टा आर वन इज ग्रेटर देन डेल्टा आर टू इज लेस देन डेल्टा आर थ्री, एक समय एवो आवशे के एकदम બંને એક જ પોઈન્ટ થઈ જાય, તો એવા સંજોગોની અંદર એ તત્કાલીન વેગમાં રૂપાંતર થાય, બરાબર? ધેરફોર આપણે અહીંયા આગળ લખી શકીએ તત્કાલીન વેગ બરાબર, તત્કાલીન વેગ જેને નોર્મલ વેગ જ આપણે કહીએ છીએ, વી ઇઝ ઇક્વલ ટુ લખાય લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી જે કેરેટ, આ રીતે એની એપ્લિકેશન થાય। तो अहीं अगर तमे लखशो v बराबर लिमिट बन्ने ने वेची आपो आवे 0 डेल्टा x / डेल्टा t i कैरेट बार काढी लो प्लस j कैरेट बार काढी लो लिमिट डेल्टा t टेन्स टू 0 डेल्टा y / डेल्टा t, अब आ जे पद थयो ए पद ने y दिशा x दिशा नो तत्कालीन वेग कहेवाय, माटे अहीं आगळ लखीए आपणे v x i कैरेट प्लस v y j कैरेट, આ બી બરાબર આ સૂત્ર આપણને મળે છે, એને કહેવાય તત્કાલીન વેગ, સમજ પડી? તો તત્કાલીન વેગ વખતે હંમેશા ડેલ્ટા ટી બહુ અતિ સૂક્ષ્મ હોય, બરાબર? માનવનું ઉદાહરણ યાદ કર્યો છો અને આજે માનવ જ નથી આવ્યો, બરાબર? તમે જોઈ શકો છો આ રીતે તમે એનો તત્કાલીન વેગ મેળવી શકો, બરાબર? છેલ્લું આ સૂત્ર તમને લખીને આપેલું છે, જો વેલોસિટી આ બધી વસ્તુ મેં સમજાવી એ વસ્તુ અહીંયા આગળ ભાષાંતર કરીને આપેલું, સમજ પડી આ? હલો બોલો, ओके। तो आज आटू राखू बराबर, पछी काले बराबर आ बधु वांची ना आवजो, आनु होमवर्क तमारु कशुं जातो नथी, पण बारु होमवर्क तमे जे आज चालेलु छे कम्प्लीट काले वांचीने आववानुं। शुं होमवर्क आप्युं मे? हेलो, होमवर्क शुं आप्युं मे? मानसी, परिणा, सरोजिनी, मितुल बोलो होमवर्क शुं छे आजनुं आपणुं? हे કમ્પ્લીટ વાંચીને આવવાનું, સમજી ના આવવાનું, ખાલી વાંચવા પૂરતું વાંચવાનું નહીં, બરાબર? કામ તો ગધેડા પણ કરે છે, બરાબર? રસ્તા પર ગધેડા બી કામ કરે અને ઘોડા બી કામ કરે, પણ બંનેમાં ફરક છે, જ્યારે ગધેડા ના લવાય ઘોડો જ લવાય, બરાબર? ચલો આ ધ્યાન રાખીને કામ કરજો, બરાબર? ચલો ઓકે ઓકે બાય।